નમસ્કાર મિત્રો ક્લાસમાં હું રાજેશ ફરીવાર સ્વાગત કરું છું મિત્રો હાઈકોર્ટમાં બેલીફની નોકરી બહુ ઓછી આવે છે ભરતી સામાન્ય રીતે સંખ્યા જે વેકન્સી છે ઓછી હોય છે પરંતુ નોકરી એક બહુ સારી જગ્યા છે કોર્ટમાં તમારે નોકરી કરવાની અને આજે આપણે બેલિફની તમામ જે માહિતી છે એના વિશે ચર્ચા કરીશું એક વિડીયો આપણે તેજેશભાઈ પટેલનું કે જેઓ બેલીફ તરીકે ફરજ બજાવે છે એમનો વિડીયો પણ આપણા ચેનલમાં છે તો તમે જોઈ લેજો અને સાથે સાથે મારી પાસે પણ એકાદ વર્ષ જેટલો બેલિફ તરીકેનો અનુભવ છે હું પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં મેં એકાદ વર્ષ જેટલી બેલિફ તરીકે ફરજ બજાવી છે તો બેલિફની જે કામગીરી છે કોર્ટમાં બેલિફની જરૂર શા માટે સાથે સાથે પગાર પછી તમામ જે માહિતી છે રજાઓ છે પછી પ્રમોશન માહિતી આ વિડીયોમાં ચર્ચા કરવાની છે મેન્સની તૈયારી કેમ કરવી કેમ કે એમાં એક અહેવાલ લખવાનો હોય છે અહેવાલ સાદો નથી હોતો બિલીફ નો શેરો હોય છે દાખલા તરીકે તમને એમ કે પચાસ હજાર નું જે જપ્તી કરવાની છે ફલાણા ભાઈને કરે તો એમનો અહેવાલ તૈયાર કરો તો આ શેરો કરવાનો હોય છે તો આ વસ્તુ છે એ કેવી રીતના કરવી એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ હવે પછીના વિડીયોમાં શીખીશું કેમ કે પહેલી પરીક્ષા છે એ પ્રિલિમ્સ છે પછી જે મેન્સની તૈયારી છે આપણે વિગતવાર કરશું મેન્સનું જે લિસ્ટ પડી જાય પછી થી તમામ વસ્તુ છે એ આપણે કેવી રીતના શેરો કરવો કેવી રીતના જે જપ્તીનો શેરો કરવો કેવી રીતના વગર બજેલ સમસ નો શેરો કેવી રીતના કરવો જંગમ જપ્તી કેવી રીતના કરવું ધરપકડ વોરન્ટ કેવી રીતના બજાવવું તો આ તમામ વસ્તુ છે એ આપણે પછી ચર્ચા કરીશું આજે આપણે ચર્ચા કરીશું કે પગાર છે પછી કામગીરી રજાઓ અને પ્રમોશન આ ચાર વસ્તુ આપણે આજે આવરી લેશું મિત્રો પહેલા તો કોઈ પણ નોકરી કરતા હોય કોઈ પણ આપણે નોકરી કરીએ તો શા માટે પગાર માટે તો પગાર ની વાત કરીએ તો સામાન્ય રીતે તમારો પગાર તમે લાગશો ત્યારે પાંત્રીસ હજારથી ઓછો નહીં હોય તેમ છતાં તમે જો કદાચ રાજકોટમાં કે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં અમદાવાદ ગાંધીનગર જેવા મેટ્રો સિટીમાં હોય રાજકોટમાં હોય ભાવનગર જેવા મેટ્રો સિટીમાં પણ હોય તો તમારો પગાર એમનાથી પણ વધારે હોઈ શકે કેમ કે ત્યાં તમને એચઆરએ એટલે કે હાઉસ રેન્ટ એલાઉન્સ વધારે મળે છે આ વસ્તુ સિમ્પલ છે બીજી વાત આવે કામગીરીની તો સામાન્ય રીતે સમન્સ નોટિસ આપણે જોઈએ બેલિફની જે જાહેરાત છે ને એમાં પણ લખેલું છે બેલીફ અને પ્રોસેસ સર્વર તો પ્રોસેસ સર્વર એટલે શું એટલે કે નોટિસ બજાવનાર તો તમારે સામાન્ય રીતે નોટિસો બજવવાની હોય છે નોટિસો સમન્સો વોરંટો બજવવાના હોય છે જેમ પોલીસ છે એ ક્રિમિનલ કેસોમાં વોરન્ટો નોટિસો બજાવે છે અને ધરપકડો કરે છે એમ એવી જ રીતે સિવિલ કામોમાં હોય તો એ તમામ વસ્તુ છે એ બેલીફ કરે છે તો સિવિલ કેસોમાં કોઈ પણ કેસ દાખલ થાય ત્યારે એક સામાવાળાને નોટિસ નીકળે આપડી વિરુદ્ધ કોઈ કેસ દાખલ કર્યો હોય તો આપણે તો ખબર હોવી જોઈએ ને કે ભાઈ આ ફલાણી કોર્ટમાં આપણે વિરુદ્ધ કેસ દાખલ થયો છે તો એના માટે આપણને એક નોટિસ મળે છે અને એ નોટિસ કોણ લઈને આવે છે એ નોટિસ બેલીફ લઈને આવે છે

તો એક લાખ રૂપિયા ભરતા ન હોય પ્રતિવાદી તો પછી એની મિલકત વોરંટ કાઢે તો તો એ એ હોય હોય છે છે જપ્તી કરવાની અને કેવી રીતના કરવી પછી જપ્તી કરીને કબજો કોને આપવો તો એ બધું બેલિફ મેન્યુઅલમાં લખેલું છે અને જેમ જેલ મેન્યુઅલ છે એવી રીતના બેલીફ ની એક મેન્યુઅલ આવે છે તો આપણે જે લેખિત પરીક્ષાની જ્યારે તૈયારી કરશું ત્યારે એ બધું શીખીશું કે કેવી રીતના વોરંટ બજાવો તો સામાન્ય રીતે જપતીનું વોરંટ હોય છે પછી ધરપકડ હોય જે સિવિલ કેસમાં કોર્ટ ધરપકડનું વોરંટ કાઢે તો ધરપકડ પણ બેલીફ કરી શકે આ બધી વસ્તુમાં જો દાખલા તરીકે કોઈ પાર્ટી હરકત કરતી હોય કે ભાઈ ધરપકડ થવા ન દેતી હોય અથવા તો મિલકત જપ્ત થવા ન દેતી હોય તો બેલીફ છે એ કોર્ટને રિપોર્ટ કરશે પોલીસ પ્રોટેક્શન માટે અને કોર્ટ એ મુજબ પોલીસ પ્રોટેક્શન પણ એમને ફાળવી શકશે તો આ સિમ્પલ વસ્તુ છે જે બેલિફે કરવાની હોય છે અને એમ ધરપકડના પણ નિયમો છે કે કેવી રીતના ધરપકડ કરવી સિવિલ કેસોમાં રજા દિવસોમાં ધરપકડ ન કરવી સામાન્ય રીતે કોર્ટ ખુલ્લી હોય ત્યારે જ કરવી આ બધા નિયમો છે તો એ આપણે પછી લેખિત પરીક્ષાની તૈયારી વિશે આપણે સમજીશું અને સામાન્ય રીતે એસી ટકાનું કામ છે તમારી પ્રોસેસ બજવણીનું અને આ વોરંટો જે જપ્તીનું અને ધરપકડનું તો બહુ ઓછું આવે છે પરંતુ જે માટેના વોરંટો સામાન્ય જ આવતા જ હોય અને બાકી તો નોટિસો છે એ આવતી હોય તો આ વસ્તુ આ કામ તમારું એસી ટકા કામ છે બેલીફનું એ આવું રહેવાનું હવે વીસ ટકા કામમાં તમે બેંકમાં અને ટ્રેજરીમાં મેસેન્જર તરીકે તમને મૂકી શકે એટલે કે અ બેંક માં જે કોર્ટમાં છે ને ઘણા બધા નાણા નાણા ભરતા ભરતા હોય જેવા કે કોઈ વળતર ના નાણા છે એ હોય પછી ફાઇન પેનલ્ટી તો કોર્ટ ની જે વ્યવહાર છે નાણાકીય વ્યવહાર છે બેંક સાથેનો તો એના મેસેન્જર તરીકે બેંકમાં જવા આવવાનું થતું હોય સાથે સાથે ટ્રેજરીમાં પણ બિલો નાખવા પગાર બિલો નાખવા અન્ય કન્ટીજન્સીના બિલો તમામ પ્રકારના બિલો છે ટ્રેઝરીમાંથી બને મંજૂર થાય તો એ બધા બિલો છે એ ટ્રેઝરીમાં આપવા જવા માટે મેસેન્જર તરીકે બેલીફની નિમણૂક થઈ શકે સાથે સાથે જે વેલ્યુબલ મુદ્દામાલ હોય છે તો એ વેલ્યુએબલ પેટી લઈ આવી અને મૂકવા જવાની જે વ્યવસ્થા છે એના માટેનું પણ જે કામ છે એ બેલિફને સોંપી શકે તો આ સામાન્ય રીતે કામગીરી આવી હોય છે કોર્ટમાં સાથે સાથે તમને કોઈ કોર્ટમાં મૂકે તો તમારે ફેસલા બનાવવાની એટલે કે જો કોઈ

એટલે ફૂલ પગારનો ફાયદો આ છે કે તમે ડાયરેક્ટ સીધા ફૂલ પગારમાં આવો એટલે બધી બધા લાભો છે છે તમને એટલે સામાન્ય રીતે તમને બાર સીએલ મળશે વર્ષની બે ઓપ્શનલ લીવ એટલે ઓએલ મળશે સાથે સાથે રજા મળશે એ બીજા વર્ષથી શરૂ થશે એટલે બીજા વર્ષથી મળે પહેલા વર્ષ માટે નહીં મળે તો એ ત્રીસ હક રજા મળશે અને સામાન્ય રીતે વીસ હાફ પેલીવ મળે એટલે કે વીસ હાફ પેલીવ એની જગ્યાએ તમે દસ પણ લઈ શકો એમ તો એ મેડિકલ કોમ્યુટેડ લીવ કહેવાય તો એ તમે મેડિકલ તમારે કોઈ તકલીફ હોય તો તમને વર્ષની દસ મળે જે આ વર્ષની દસ મળે મેડિકલ તો એ અનલિમિટેડ તમે જમા થાય દર વર્ષે જમા થતી રહી અને બીજી જે ત્રીસ હક રજાઓ છે એ પણ તમારી દર મહિને દર વર્ષે જમા થતી રહી ત્રણસો રજા સુધી તમારી જમા થાય પછી લેફ્ટ થતી જાય તો આ સિમ્પલ વસ્તુ સીએલ તમને કેલેન્ડર વર્ષમાં મળે સીએલ ઓએલ તો એ તમારે જાન્યુઆરી પ્રમોશનની વાત કરીએ તો બેલિફ પ્રમોશન કેડર ટ્રાન્સફર કરવી પડે એને એ આસિસ્ટન્ટમાં કેડર ટ્રાન્સફર થાય બેલીફની એટલે આસિસ્ટન્ટ પછી તમે સિનિયર સિનિયર ક્લાર્ક ને પછી ડેપ્યુટી રજિસ્ટ્રાર પછી રજીસ્ટ્રાર સિવિલ કોર્ટ તો આ રીતના તમે પછી સિનિયર સિવિલ કોડ જિલ્લા રજીસ્ટ્રાર સુધી જઈ શકો એટલે કે એ તમારી તમારી સર્વિસ ઉપર આધાર કેટલા વર્ષની સર્વિસ હજુ બાકી છે અને જે તે જિલ્લામાં કેટલું મહકમ છે તો એ જે તે જિલ્લા ઉપર પણ પ્રમોશન આધાર રાખે એટલે સિમ્પલ રીતે આ રીતે બેલીફમાંથી આસિસ્ટન્ટમાં આવવું પડે ને આસિસ્ટન્ટમાંથી પછી તમે સિનિયર ક્લાર્ક પછી ડેપ્યુટી રજિસ્ટ્રાર રજીસ્ટ્રાર સુધી આસાનીથી જઈ શકો કેમ કે આ બધી જગ્યાઓ છે પ્રમોશનલ છે એક માત્ર આસિસ્ટન્ટ અને બેલિફની ની ડાયરેક્ટ ભરતી થાય અને ત્રીજી જે પીન ભરતી થાય તો બાકીની જે તમામ વસ્તુ છે જેમ કે સિનિયર ક્લાર્ક છે ડેપ્યુટી રજિસ્ટ્રાર છે રજિસ્ટ્રાર સિવિલ કોર્ટ રજિસ્ટ્રાર સિનિયર સિવિલ કોર્ટ પછી જિલ્લા રજિસ્ટ્રાર આ તમામ ભરતી જે તમામ જગ્યાઓ છે એને પ્રમોશન થી 100% ભરવામાં એટલે એક ફાયદો છે કે તમને પ્રમોશન મળે મળી રહે તો આ વસ્તુ આ તમામ આશા છે કે તમને બધી બેલિફિશિયરી ની માહિતી છે એ ખ્યાલ આવી ગયો છે કેમની કામગીરી થી માંડીને તમામ વસ્તુ અને કામગીરીમાં તમને એક બીટ આપવામાં આવતી હોય સામાન્ય કે નોટિસ બજાવવામાં કે તમારા જેમ તલાટી ને કોઈ ગામડું હોય કે બે ગામડા બેલીફની પણ બીટ હોય કે આ પાંચ ગામની જે નોટિસ છે કોઈ આવે નોટિસ વોરન્ટ ધરપકડ કોઈ પણ વસ્તુ આવે તો એ ગામમાં એના બીટમાં આવે આવતું હોય તો એ બેલિફે જવાનું એ રીતના બીટ હોય છે તો એ પાછી રોટેશન વાઇઝ ફરતી હોય ઘણી જગ્યાએ ઘણી જગ્યાએ ફિક્સ હોય તો એના બીટમાં કામ કરવાનું હોય છે એ એમણે જે મુસાફરી કરવી પડે તો એમનું જે ટીએડીએ છે એ પણ સરકાર આપે છે તો આ સિમ્પલ વસ્તુ છે અને આશા છે તમને બધું વિડીયો પસંદ આવ્યો હોય છે અને કોઈ પણ માહિતી કોઈ માહિતી આપવાની બાકી રહી ગયું હોય તમારા મનમાં કોઈ સવાલ હોય તો પૂછો અને કોમેન્ટમાં પૂછો અને હું તમને છે એ જવાબ આપવાનો પૂરતો પ્રયત્ન કરીશ તો મિત્રો આ વિડીયો ફક્ત એટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા વિચારો સાથે ત્યાં સુધી રજા આપશું જય હિન્દ વંદે માતા